ક્યાંક પોલીસની રહેમ નજરથી તો ક્યાંક પોલીસની આંખમાં ધૂળ નાખીને પણ ગુજરાતમાં દારૂ ઘુસાડી ગુજરાતને નશાખોર બનાવવાની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે છે જોકે પોલીસને આવી પ્રવૃત્તિનો અણસાર મળે તો પછી બુટલેગરની ખેર નથી પોલીસ તેને છોડતી પણ નથી પાછલા બે દિવસમાં છોટાઉદેપુર જિલ્લામાં આવા બે કિસ્સા સામે આવ્યા છે જેમાં પોલીસની આંખમાં ધૂળ નાખી મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ લવાતો હતો જેની ચોક્કસ બાતમી મળતા પોલીસે દારૂનો જથ્થો ભરેલ વાહન સાથે હેરાફેરી કરનાર શખ્સોને ઝડપી પાડ્યા છે બે કિસ્સા પૈકી એક કિસ્સો ગામડીથી સામે આવ્યો છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ ગાવિતને બાતમી મળતા એલસીબી પોલીસે ગામડી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની ઇકો કાર આવતા તેને રોકી હતી દર્શક મિત્રો અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા કેવા કેવા નવા નવા કિમિયા અજમાવવામાં આવે છે જેથી કરીને પોલીસની આંખમાં તેઓ ધૂળ નાખી શકે ઇકો કારમાં સવાર બે લબરમુછિયાઓએ ઇકો કારમાં એવી જગ્યાએ દારૂનો જથ્થો સંતાડ્યો હતો કે પોલીસ આખી ઇકોને ખંગાળી લે તો પણ પોલીસને દારૂ ક્યાં છે તેની ખબર ન પડે એટલે ઇકો કારમાં સવાર બંને લબરમુછિયાઓ બિંદાસ્ત હતા અને પોલીસને કહેવા લાગ્યા સાહેબ બરાબર તપાસ કરી લો અમારી ગાડીમાં કંઈ જ નથી પણ એ લબરમુછિયાઓને ક્યાં ખબર હતી કે પોલીસને ચોક્કસ બાતમી મળી છે અને પોલીસ એ પણ જાણે છે કે દારૂ ક્યાં સંતાડ્યો છે જાણીને તમે પણ ચોંકી જશો જુઓ દ્રશ્યમાં ઇકો કારની નીચે આ પોલીસ જવાન ક્યાંથી દારૂની બોટલો કાઢી રહ્યો છે કારની નીચે એટલી સાંકડી અને ઓછી જગ્યા હોય છે કે તમે નીચે ઘૂસી પણ નથી શકતા કારને જ્યારે સર્વિસ સ્ટેશને રેન્જ ઉપર મૂકવામાં આવે ત્યારે જ રેન્જમાં નીચે ઉતરીને સ્પષ્ટ જોઈ શકાય પોલીસને મળેલ ચોક્કસ બાતમી મુજબ દારૂનો જથ્થો ઇકો કારની પેટ્રોલ ટેન્કમાં સંતાડેલો હતો અને પોલીસે પેટ્રોલ ટેન્કમાંથી દારૂની બોટલો કાઢવા માંડી તે જોઈને ઇકો કારમાં આ રીતે સંતાડીને દારૂ લઈ જતા બંને લબ્બર પણ ચોંકી ઉઠ્યા હતા પોલીસે કારમાં સંતાડીને લઈ જવાતી દારૂની ચોર્યાસી બોટલ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર ત્રણસો એંસી જી જે ઝીરો ટુ બીપી એટ ફાઇવ ઝીરો એટ નંબરની ઇકો કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બંને લબરમુછાઓ પાસેથી મળી આવેલ બે મોબાઈલ જેની કિંમત રૂપિયા આઠ હજાર અને તેમની અંગઝડતીમાંથી મળી આવેલ રૂપિયા પાંચસો સિત્તેર મળી કુલ રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર નવસો ને પચાસના મુદ્દામાલ સાથે કારમાં સવાર આ બંને લબરમુછા વર્સન ગમજી વાસ્કલે વર્ષ પચીસ અને બીજો નારણ દલસિંહ તોમર વર્ષ સત્યાવીસ બંને રહેવાસી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાની સહજી ગામના આ બંનેની પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં અટકાયત કરી છે સાથે આ ગુનામાં સામેલ અન્ય વધુ સાગરીતો સુનીલ કરસન સોગઠ અને દિનેશ રામસિંહ તોમર આ બંને પણ રહેવાસી મોરિયા ગામ સજીના છે મધ્યપ્રદેશના તેઓને વોન્ટેડ જાહેર કરી અને તેમને ઝડપી પાડવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો